अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। कथा शुरू करी के रात दिवस केम या खबर न पड़ी। दिवसों वीती गया, रातों वीती गई, महीना वीत। आ कथा जेवी छे, मैं तमने कीधु नहीं, आ कथा नो रसपान करवा जो, आ सांभळवा जेवी नथी, कान थी पीवा जेवी। सांभळशो तो पल्ले काई नहीं पड़े अने पीवानी छे। आ सांभळवानुं नथी। જગતમાં એવી કથાનું રસપાન કર્યું કે રાત દિવસ ખબર ન પડી। આ બાજુ રાક્ષસોનો ત્રાસ વધ્યો અને બધા દેવતાઓ ભેગા થયા ગંગાના કિનારે। બધા વિચાર કરે કે મહિષાસુરને માર્યા પછી જગદંબાએ અમને કીધું હતું કે જ્યારે તમને કોઈ સતાવે, કોઈ દુઃખ પડે, મને યાદ કરજો। જ્યારે ધર્મ વધી જાય, અધર્મ વધી જાય, ધર્મ ઘટે, ગાયો કપાવા લાગે, સાધુ બ્રાહ્મણ દુઃખી થાય, સાચાને કોઈ પૂછે નહીં, ખોટાઓ લુચાઓ લપકમાં બદમાશ પાપીઓ આ જગતમાં બહુ વધી જાય, ત્યારે આ ધરતી દુભાય, ધરતી બની જગદમાને પ્રાર્થના કરે, ત્યારે ઈશ્વર કોઈનું કોઈ રૂપ લેશાય। આજે દેવતાઓ જગદમ્માને પુકારે છે, ભગવતીને યાદ કરે છે, માં તમે અમને વરદાન આપ્યું છે। સર્વદેવો વાચ રાજિતા સુરા સર્વે રાજ્યમ સુભશશાસહ એવં વર્ષં સહસ્રમ તો જગામ નૃપશતમ જગામ નૃપશતમ। બધા દેવતાઓ જગદંબાને પ્રાર્થના કરી, ભગવાનને પુકારવા લાગ્યા, હે માં તું ક્યાં છે, તારું સ્થાન ક્યાં, તું રહેશે ક્યાં, અમે તને ક્યાં ગોતીએ, ક્યાં પુકારીએ। તેમણે વરદાન આપ્યું હતું કે જ્યારે દુઃખ પડે ત્યારે મને યાદ કરજો। એટલામાં જગદંબા ત્યાં સ્નાન કરવા આવે છે પાર્વતી। દેવતાને દુઃખી જોઈ અને દેવતાને પૂછે છે કોની સ્તુતિ કરો છો, કોને પુકારો છો। એટલામાં માં પાર્વતીના શરીરમાંથી મહાકાલી નીકળ્યા અને માતાજી કીધું કે દેવતાઓ સુમન સુમના ચંડમુંડના રક્તબીજના ત્રાસથી મને બોલાવે છે। આમ કીધું અને માનું શરીર કાળું બની ગયું અને માનું નામ પડ્યું, બોલીએ મહાકાલી માત કી। ભગવતી જગદંબાએ કીધું, દેવતાઓ તમે ગભરાશો નહીં, હવે તમે તમારા સ્થાન પર પધારો। માં પ્રગટ થયા, હિમાચલ પર સિંહ ઉપર બેઠા છે, એમાં સુગ્રીવ નામનો એક રાક્ષસ ત્યાંથી નીકળ્યો છે। જગતમાના રૂપને જોઈને દોડીને સુમને સુમ પાસે આવીને કહે છે, સ્ત્રીઓ તમે બહુ જોઈ પણ આવી સ્ત્રી મેં ક્યારેય જોઈ નથી, તમારા રાજમાં શું નથી, તમે બ્રહ્માને હરાવ્યાનું વિમાન લઈ આવ્યા, વિષ્ણુને હરાવ્યાનું સુદર્શન લઈ આવ્યા, શંકરને હરાવ્યા, ત્રિશુલ લઈ આવ્યા, બધા દેવતાના ખજાના તમે ખાલી કર્યા, તમારી પાસે બધું છે પણ એક સ્ત્રી નામનું રત્ન નથી, આ તમારા ઘરમાં શોભે એમ છે, એને લઈ આવો। અને સુમન સુમે સુગ્રીવ નામના દૂતપતિની વાત સાંભળી અને ધ્રુમલોચન નામના રાક્ષસને 60,000 અસુરો સાથે મોકલો, એને લઈ આવો, સમજાવીને, ન માને તો ચોટલો પકડીને લાવજો, એની કોઈ રક્ષા કરો તેને મારી નાખજો, આવી આજ્ઞા આપી અને ધ્રુમલોચન 60,000 રાક્ષસોને લઈને આવે છે જ્યાં દેવી ચામુંડા બિરાજમાન છે। ભગવતીએ જોયું કે રાક્ષસ આવે છે, માએ રૂપ બદલ્યું, એકદમ ભયંકર રૂપમાં બિરાજમાન, ત્યાં નામ પડ્યું, બોલીએ ચામુંડા માતા
જગતમાના શરીરમાંથી ચંડી પ્રગટ થઈ, સાહેબ હાથમાં તલવાર ને ખપ્પર લઈ, ભયંકર રૂપ છે, માનો રૂપ જોઈને દેવતાઓ થરથર કાંપવા લાગ્યા, ધરતી ડોલવા લાગી, દિશાઓ ઘડવા લાગી, રાક્ષસો પણ ગભરાયા, માના ઢાસથી દેવતાઓ પણ જગતમાને સ્તુતિ કરવા લાગ્યા, ચારો તરફથી રાક્ષસો ઘેરી લીધી. અને ધ્રુમલોચન રાક્ષસ બોલે છે, તું કોણ છો? આટલું સુંદર રૂપ વાળી હે દેવી, તને અમારો માલિક સુમ નિસુમ બોલાવે છે. આ સુમ નિસુમ બહુ બળવાન છે, દેવતાઓ પણ એની સામે આવતા નથી. આ બંને ભાઈઓએ કહેવડાવ્યું છે કે મારા બેમાંથી એક સાથે લગ્ન કર. બસ રાક્ષસોએ આ જ કર્યું. આનું નામ જ રાક્ષસ, કોઈની બેન દીકરી જુએ આંખ બગાડે આ રાક્ષસ. માં ખડખડાટ હસવા લાગી, બાદલો વિખાવા લાગ્યા, ભયંકર અટાશ કર્યો, પહાડો ગુજવા લાગ્યા. રાક્ષસોના વાહનો હતા જે, હાથી ઘોડા બધા ભાગવા લાગ્યા. સુંદર હવા ચલવા લાગી, મંદ મંદ શીતલ શીતલ હવા ચલવા લાગી. માયા હસતા હસતા કીધું, અરે અસુર, તારો રાજા સુમ બળવાન, નિસુમ બળવાન, કદાચ તું મને ચોટલો પકડીને લઈ જા તો હું તારું શું બગાડી શકું. મારી બી ઈચ્છા છે કે મને એવો કોઈ વીર પુરુષ મળે, એને તે લગ્ન કરું. પણ મારી પ્રતિજ્ઞા છે. શું પ્રતિજ્ઞા છે? જે મને કોઈ હરાવી દે, મને જીતી લે, મારા અભિમાનને ચૂર ચૂર કરી દે, એને હાથે હું લગ્ન કરું. જા તારા માલિકને બોલ. ત્યારે ધ્રુમલોચને કીધું કે તું નહીં આવે તો તારો ચોટલો પકડીને ધરડીને લઈ જાય. ધ્રુમલોચન વાચ, સુરાજન પ્રવક્ષ્યામિ દિવ્યાશ્ચરિતમદ્ભુતં સુખદં સર્વજંતુના સમજાવવાની કોશિશ કરી. માએ કહ્યું કે તું દૂત બનીને આવ્યો છે એટલે જવા દો, તું જા. પણ આ માન્યો નહીં. પોતાના અસુરને કીધું, આને ઘેરી લો, પકડી લો, બાંધી લો, મારી રાખો. આમ કરીને જ્યાં રાક્ષસો હથિયાર ઉપાડ્યા, માએ જોરથી હઠાશ કર્યો અને બધા રાક્ષસો બળીને ખાક થઈ ગયા. માના સિંહે ધ્રુમલોચનને પકડ્યો, ધડથી મસ્તક અલગ કર્યું. રાક્ષસો જોયું કે મારો માલિક મરાયો, જગતંબા સાથે બધા યુદ્ધ કરવા લાગ્યા. અને માં બોલી, એ રાક્ષસો બોલા, મારો મારો. ત્યારે જગદંબા બોલી, હરિયલ ભાલે ભલકારી, હરી જાતાળી કટકાળી, માયાવાળી મોરાળી, એકા પુંડા તારી માતુમારી, પાત સહારી મારો મારો મારો. આવાજ કરતા રાક્ષસોએ ઘેરી લીધી, જગદંબાએ અટહાસ કરી, અનેક રૂપ લીધા, અનેક હાથ બનાવી, શસ્ત્રોથી મારવા લાગી. ચામુંડામાં પલભરમાં બધા રાક્ષસોને મારી નાખ્યા, લોહીની નદી વહેવા લાગી, હાથીઓ ઘોડાઓ તણાવા લાગ્યા, લાશોનો ઢગલો થઈ ગયો. 60,000 રાક્ષસો નાસ્તો. ધ્રુમલોચન બળીને રાગ થયો. સુમને સુમને ખબર પડી, અને ચંડમુનને મોકલ્યા, તમે જાઓ એને મારી મારી પાસે લાવો. મારા ભાઈને મારી નાખ્યો, મારી સેનાને મારી નાખી, મારા ભત્રીજાને મારી નાખ્યો. આ બાજુ જગદંબાને ખબર પડી, બધા દેવતા આવ્યા, માં અમે તારી સેવા કરવા માંગીશ. દેવતાએ પોતપોતાની શક્તિ મોકલી. સૌ પ્રથમ બ્રહ્માની શક્તિ આવી, બ્રહ્મચારિણી હાથમાં કમંડલ લઈને જગદંબા પાસે, બહેન અમે તારી સાથે છીએ આ પાપીઓને મારવા. ભગવાન શંકરની શક્તિ શૈલપુત્રી નંદી પર બેસીને આવી. ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર બેસીને આવી. સૂર્યની શક્તિ મહારાંદ લાવી, ચંદ્રની શક્તિમાં રોહિણી આવી, ઇન્દ્રની શક્તિ ઇન્દ્રાણી આવી.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। वरुण शक्ति वरुणा नहीं आवी बधाय देवो नी शक्ति जेवा जेवा देवता एवा रूप ले अने बधी देवियो भगवती ने आवी ने घेरी लीधी। बहन अमे तारी साथे छे, अमे तारी शू सेवा करिए। जगदम्बाए कीधु मारी प्रशंसा माटे जेटला बधा आवे आ राक्षसन मारो, आ धरती राक्षसी ने करवी छे। आ પાપીઓએ ગાયોને દુઃખ આપ્યું, સાધુ બ્રાહ્મણોને સતાવ્યા, દેવતાઓને સતાવ્યા, દેવતા એટલે સારા માણસ। ધરતીમાં આના લીધે પાપ બહુ થઈ ગયા, આ ધરતીમાં આવ્યા પછી ભ્રષ્ટાચાર અનાચાર વિવિચાર પાપો વધ્યા, માટે એને મારો। આ બાજુ સુમને સુમે ચંડમુંડને મોકલ્યા કરોડો સેના લઈ અને ચંડમુંડ આવે છે। જગદમ્માને જોઈ એકદમ ક્રોધ થયો, લાશોના ઢગલા જોઈ ચન મૂર્તિ રહેવાનો નહીં અને માને જેમ તેમ બોલવા લાગ્યા, અને જ્યાં ભગવતીના ચહેરામાં ક્રોધ આવ્યો અને માના મુખમાંથી મા ભગવતી ચંડી નીકળી, એકદમ શરીર પતળું ભયંકર લાલ લાલ જવાળા જેવું, વાળ તાંબાના વાળ જેવા, મોટા મોટા દાંત, મોટી મોટી આંખ, વસ્ત્રહીન, મુંડોની માળા પહેરી, એક હાથમાં તલવાર એક હાથમાં ખડક લઈને કહે છે આવી જાઓ ઉભા રહો, હું તમારા લોહીથી તૃપ્ત થઈશ। અને જ્યાં ચંડીએ ધરતી પર હાથ પસાડ્યો ત્યાં તો હિમાચલ આખો ગાજી ઉઠ્યો સાહેબ, રાક્ષસો ધ્રુજવા લાગ્યા, કોઈની હિંમત ચાલી નહીં જગદંબા પાસે। અને એમાં ભગવાન શંકરે કીધું એ ચંડી મારી પ્રસન્નતા માટે અને માર મહાદેવ બોલ્યા। ચંડ ને મૂંડ કરોડો રાક્ષસો ને લઈ ભગવતી સાથે લડે છે માની પ્રસન્નતા માટે। બધી દેવીઓ જ્યાં જાય ત્યાં રાક્ષસો ના માથા કાપે છે, બ્રહ્માણી બધાના માથે પાણી સાટે, બધા બેભાન થઈને પડે છે। ગરુડની શક્તિ માં લક્ષ્મી ભગવાન વિષ્ણુની શક્તિ સુદર્શન ચક્રથી બધાના માથા કાપે છે, ભગવાન શંકરની શક્તિ ત્રિશુલથી બધાના સાતીમાં પહાર કરે છે, મહાકાલી બધાના લોહી પીવે છે। એટલું બધું રણમેદાનમાં યુદ્ધ થયું, એટલી બધી લાશો પડી કે ચાલવાનું હાલવાનું મુશ્કેલ થયું, ભગવતી ખડખડાટ હસવા લાગ્યા અને અનેક દેવીઓ માના શરીરમાંથી બહાર નીકળી દૈત્યો સાથે લડવા લાગી। એમાં ચંડ નામનો રાક્ષસ આવ્યો અને જ્યાં ભગવતીના સાતીમાં ગદાનો પહાર કર્યો, છીથી રહેવાનો નહીં, એકદમ દોટ મૂકી ચંડને પકડ્યો, ચંડ સાથે ખૂબ યુદ્ધ કર્યું, પણ ચંડ એટલો બળવાન હતો, એને વરદાન હતું કે જગદંબા સિવાય કોઈ મારશે નહીં, એટલે સિંહ પાછો આવ્યો। પછી તો માએ એક મોટી તલવાર લીધી અને એકદમ રણમાં દોટ મૂકી અને ચંડનું માથું કાપી લીધું, ચંડને ખર પડી, મારા ભાઈ મુંડને માર્યો, એકદમ મુંડ દોડીને આવ્યો, ભગવતી એનું પણ માથું કાપી લીધું, ચંડ મુંડના મસ્તક કાપી માં અંબાની આગળ મૂક્યા અને કીધું દેવી લ્યો
આ તમને બે ભેટ આપું છું. હવે આ જગદંબાએ રાક્ષસોના માથા કાપીને ભેટ આપ્યા. આ જડ બુદ્ધિના લોકો ત્યારથી દેવીને બલિ ચડાવવા લાગ્યા. એટલે એ માણાની નહીં, પેલા રાક્ષસો હતા. તમે બકરા કાં ચડાવો? તમારા માથા ચડાવો. આ માથા ચડ્યા છે, બકરા નહીં, પશુ નહીં. કોઈ પણ દેવીને બલિ ચડતી નથી સાહેબ. દેવી એટલે માં. કોઈ માં પોતાના બાળકને મારે ગમે નહીં સાહેબ. તમે નવી નકોર ગાડી લાવ્યા હોય અને કોઈ ઘોબો પાડે તમારી ગાડીને, પથ્થરો મારે કેમ ગમે? તો માનો અસવાર છે બોકડો, માનો અવસર કુકડો. આ બધી માતાઓની સવારી છે પશુ પક્ષીઓ. એને કોઈ સતાવે એ જગદંબા સહન કરી શકે નહીં. પછી એના ઘરમાં દુઃખ સિવાય બીજું કંઈ આવતું નથી. આ પછી બધા મરી મરીને પશુ થાય. તમે જેને મારશો એ તમને મારશે, તમે જેને ખાશો એ તમને ખાશે. દેવી ભાગવત સાક્ષી સતાય. કર્મ પ્રધાન વિશ્વ ભગવતીની સામે ચંડમુંડ નામના રાક્ષસોના માથા નાખ્યા. ભગવતી રાજી થયા. માં અંબાએ કીધું, દેવી ચંડ ને મુંડ ને મારીને તમે મને ભેટ આપ્યા છે. જગતમાં તમારું નામ ચામુંડા પડશે, તમે લોકોની કુળદેવી થશો. જે કોઈ લોક તમારા વ્રત કરશે, નિવેદ કરશે, પૂજા કરશે, પૂછશે, તમને યાદ કરશે, સમરશે, એના દુઃખ અને દારિદ્ર્ય જશે અને તમારું નામ પડશે જગતમાં. બોલ ચામુંડા માત કી જય. ત્યારથી જગદંબાનું નામ ચામુંડા પડ્યું. આ બાજુ સુમની સુમને ખબર પડી, ચંડમુંડ માર્યા ગયા. બહુ મોટી સેનાને તૈયાર કરી બંને ભાઈઓ આવે છે. રક્તબીજને મોકલ્યો છે. આ રાક્ષસને વરદાન છે, એનું એક લોહીનું ટીપું ધરતી પર પડે હજારો રાક્ષસ. રક્તબીજ એટલે વાસના. આપણી બધાની અંદર આ રાક્ષસ બેઠો છે. કોઈની વાસના, કોઈની ઈચ્છા પૂરી થઈ જ નથી. જેટલું મળે એટલું હજી મળીએ, આ જોઈએ, હજી આ બાકી છે, આ બાકી. આમ કરતા કરતા બધા મરે સાહેબ. આ કોઈની આશા પૂરી થતી નથી. બધા ખાલી હાથે આવે છે, ખાલી હાથે જ આવે છે. ભેગું તો બધા બહુ કરે છે, પણ લઈ જવાતું નથી, ભોગવી શકાતું નથી. આપણે ગયા પછી બીજા ભોગવે છે, મોજ કરે સાહેબ. અને આપણે જે પાપથી કરેલું આપણે ભોગવવું પડે છે. પાછળ વાળા તો મોજ કરે છે. રક્ત બીજ અનેક રૂપ લઈ અને જેટલી દેવીઓ તેટલા રૂપ લીધા અને યુદ્ધ થયું. ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ આવ્યા જગદંબા અને વરદાન છે. આના શરીરમાંથી જેટલું લોહી નીચે પડશે એટલા રાક્ષસો પેદા થશે, શું કરશે? માં હસતા હસતા બોલવા લાગ્યા, તમે ગભરાશો નહીં, હું બેઠી છું ને. પણ દેવી આના જેટલા, આ તમે આટલી બધી દેવીઓ થઈ છો, આના બધા મારશો, આના જેટલા લોહી પડશે આખો સંસાર ભરાઈ જશે. ભગવતી તમે કેમ મારશો? બોલે ગભરાશો ને. મા બોલી, તું પ્યારી રે
જગદંબા મહાકાલીને બોલાવીને કીધું, બહેન એક કામ કર, અમે બધી દેવીવાર રક્તબીજને મારીએ, એના લોહીના ટીપા પડે ખપ્પરમાં લઈ લે તું, આ જગતના કલ્યાણ માટે આ રાક્ષસના લોહીનું પાન કર, આ પાપી જીવશે તો જગતને હેરાન કરશે, અને પાપી ધરતીનો ભાર હોય છે, જે મા બાપને માને નહીં, સાસુ સસરાને માને નહીં, સાધુ સંતોને માને નહીં, ધર્મની નિંદા કરે, દેશની નિંદા કરે, દેશ સાથે ગદ્દારી કરે, આ બધા ધરતીના પાપ છે, આ જીવશે એટલા વધશે પાપ, આવા લોકો જલ્દી મરવા જોઈએ, પણ આવા લોકો જલ્દી મરતા નથી, માટે હે બેન આનું લોહી પી તું. મહાકાલે તથાસ્ત કીધું, બધી દેવીઓ ભેગી થઈ, રક્ત પીજ ઉપર સવાર કર્યો, બ્રહ્માણીએ, દુર્ગાએ, લક્ષ્મીએ, ઇન્દ્રાણીએ, વરુણાણીએ, બધી દેવીઓ જેટલી દેવતાઓની શક્તિ હતી એક સાથે પહાર કર્યો, અને રક્તબીજના એટલા લોહીના ટીપા પડ્યા કે આખો સંસાર રક્તબીજ રાક્ષસથી ભરાઈ ગયો. મારો મારો કરીને દેવતાની પાછળ દોડ્યા, દેવતાઓ ભાગવા લાગ્યા, ઋષિઓ ભાગવા લાગ્યા, તપસ્વીઓ ભાગવા લાગ્યા, બ્રહ્મા વિષ્ણુ શંકર અંતર ધ્યાન થઈ ગયા, ચારો તરફ રક્તબીજ થયા, અને પછી ભગવતી બધી દેવીઓને કીધું કે હવે તમારા હથિયાર ઉઠાવો, અને માં બોલી બા ભરની
काली माता एक खप्पर लई हाथ मा तलवार लिन दोट मुकी। हाथी पर बैठला राक्षस ने हाथी ने हाथे मुख मा मुकवा लागी। देवियो राक्षसो पर प्रहार करे अने मां लोई ना टीपा खप्पर मा लई लिन भरवा लागी। खप्पर भरे भरे लोई पीती महाकाली एटलो बधो नसो चढ़ी गयो लोई नो साहेब जेम दारूडिया ने बान न रहे अने भटकवा लागे एम महात्मा तलवार जे आवे ने જગતમાં લોહી નું પાન કર્યું, રક્ત બી સુકાઈ ગયો અને ધરતી પર પડ્યો। દેવતા એ પુષ્પ ની વર્ષા કરી, જગતમાં ની જય જયકાર કરી, બોલ અંબે આયુધ છે સાહેબ, લાશોના ઢગલા થયા। પછી તો સુમની સુમ આવે છે, ખૂબ યુદ્ધ ચાલ્યું છે। 21 દિવસે સુંબે હજારો હાથ બનાવી 24 કલાક માં સાથે લડ્યો છે। અંતે માયાના સાથીમાં ત્રિશુલનો પહાર કર્યું, બે ભાન થઈ ધરતી પર પડી ગયો। નિસુમે જોયું કે મારા ભાઈને બે ભાન કરી નાખ્યો દેવીએ, પોતે લડવાયો, સારી સેનાનો નાશ કરી નાખ્યો મહાકાલીએ। સર્વ દેવીઓએ મળીને રાક્ષસોનો કચડા ગાંડ વાળી દીધો, જ્યારે કોઈ ન રહ્યું, બે જ ભાઈ રહેતા, એમાં નિસુમ ધરતી પર પડી ગયો। સુંબ આવ્યો, સુંબે કીધું આટલી બધી સ્ત્રીઓને લઈને શું લડેશ, એ અભિમાની સ્ત્રી, તારામાં બળ હોય તો એકલી આવ। ત્યારે જગદંબા બહુ હસ્યા, ખડખડાટ હસ્યા, અરે ઓ પાપી, એ મૂર્ખા, આ જગતમાં જેટલી સ્ત્રી મારી મૂર્તિ છે, જો આ બધી મારાથી ઉત્પન્ન થતી અને જો મારામાં જ સમાઈ જશે, એમ જ્યાં બોલી ત્યાં એક પછી એક દેવીઓ જગદંબાના શરીરમાં સમાઈ ગઈ। ભગવતી એકલાર્યા અને કહ્યું, જો હવે એકલી શું, આવ મારી સામે। પછી તો સુંબે હજારો ભુજાઓ બંધી, અનેક માયા કરી, જગદંબા સામે યુદ્ધ કર્યું છે। ભગવતીએ પગ પકડી અને ચારો તરફ ફેરી, જેમ માણસ તરબૂચનો ઘા કરીને ટુકડા કરે, જેમ માણસ કોઈ જાનવરને કસાય, જાનવરના મરેલા માણસના ચામડાને ઉતારે, એમ ભગવતીએ સુમને જોરથી ચક્કર ઘુમાવી અને ધરતી પર પસાડ્યો। એકદમ માથું તરબૂચની ગોળે ફૂટ્યું અને અંતમાં માનો અવાજ કર્યો, સુમના શરીરમાંથી તેજ નીકળ્યું અને મરતા મરતા બોલ્યો, હે મા, હે મા, હે મા। દેવતાએ પુષ્પોની વર્ષા કરી, ધન્ય છે અસુરરાજ, જેને પત્ની બનાવવા માંગતો તો એને આજે માં કીધી, બોલ અંબે માત કી। એટલામાં નિસુંબ જાગ્યો, પોતાના ભાઈને મરેલો જોયો, એ પણ જગદંબા સાથે યુદ્ધ કરે છે। અંતે ભગવતી એને પણ એક મોટી જબરદસ્ત તલવાર લઈ એનું માથું કાપી નાખ્યું, ધરતી મસ્તક અલગ પડ્યું, ધરતી પર પડ્યો, એનું પણ તેજ જગદંબામાં સમાઈ ગયું। સુંદર હવા ચલવા લાગી, દરિયાના જળ સુંદર નિર્મળ થયા, નદીઓ વહેવા લાગી, સંતોના આશ્રમમાં અગ્નિ આપને આપ થવા લાગ્યો, ઢોલ નગારા વાગવા લાગ્યા, દેવતાઓ નાચવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા અને કહેવા લાગ્યા, એ કરી બધા દેવતાઓ આવ્યા, બ્રહ્મા વિષ્ણુ શંકર આગળ ઉભા રહ્યા છે।
एक तरफ देवताओं, एक तरफ देवियों, एक तरफ ब्राह्मणों, एक तरफ ऋषियों, एक तरफ तपियों, एक तरफ गंधर्वों, एक तरफ वसराओं, बधाए मळी जगदम्बानी स्तुति करी। विसंभरे वेसत अखिले विद्याधरी वदन मावस जो विदाता दुर्बुद्धि ने दूर करी सत बुद्धि आपो। बधाई बोलो मारा बाप, बड़ा देवताओं स्तुति करे, अपने पण साथे मळीन गाइए। बोलो पड़ी भवरणी भटकु भवानी सूझे नहीं लकीर कोई सा जवानी पासे भयंकर बड़ी मन ना उतापो हम पाहियो भगवती भव रूप कापो રોજ ગાજો સાહેબ, આ દેવતાઓની કરેલી સ્તુતિ છે, ગુજરાતીમાં આપણે કહી શકીએ મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો મા કર્મ જન્મ કથની કરતા વિચારો આ સૃષ્ટિ માં તુજ વિના નથી કોઈ મારું કોને કહો क्रोध मद मोह थकी चकेलो आडंबरे अति घणो मद दीप केलो दोषो थकी दूषित ना करी माफ पापो मम पाही ओम भगवती भव दुख कापो ना शास्त्र ना श्रवण नो पय पान पी ચંદ જય એક જીતે મે નાથ કી ત્રિવિધતા પટળે ખસીતે વાકે વિશેષ બળી અંબતણા પ્રતાપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ બોલંબે સ્તુતિ કરી જગદંબા રાજી થયા। માગો તમારી ઈચ્છા હોય, જે કોઈ અમારી સ્તુતિ કરશે, મારી આ કથા સાંભળશે, એના બધા દુઃખ ને દારિદ્ર હું દૂર કરીશ। માટે એ દેવતાઓ તમારી જે ઈચ્છા હોય માગો। દેવતાઓ બોલ્યા, તમે મારા શત્રુનો નાશ કર્યો માં, હવે મારે કાંઈ જોતું નથી, આવી જ રીતે અમારા શત્રુનો નાશ કરતા રહેજો। અને આ જે તમારી કથા સાંભળે, તમારા ગુણગાન ગાય, તમારી પૂજા કરે, તમારું નામ જપે, એ માં એની આશા પૂરી કરજો। અને અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ માં, ત્યારે અમારી આશા પૂરી કરજો। આવી રીતે અમને દર્શન આપજો માં। ભગવતી તથાસ્તુ કહીને કહેવા લાગ્યા,
કે જ્યારે જ્યારે આવા પાપીઓ રાક્ષસો વધશે હું વળી જન્મ લઈ અને તમારા દુઃખોનો નાશ કરીશ. એક સમય આવશે 100 વર્ષ સુધી આ જગતમાં વરસાદ નહીં થાય ત્યારે મારા શરીરમાંથી શાકના પત્તા ફળ ફૂલથી હું લોકોને જીવાડીશ. લોકો મને સાગંભરી કહેશે, મારા મંદિરો બનશે, લોકો મારી જય જયકાર કરશે અને નામ કહેશે, બોલીએ સાકંભરી માતી. વળી પાછા સુમ ને નિસુમ બંને રાક્ષસો પેદા થશે, જગતને હેરાન કરશે. ત્યારે યશોદાના ગર્ભે હું જન્મ ધારણ કરીશ, વિંધ્યાચલમાં વાને રહીશ અને મારીશ, એટલે લોકો મને વિંધ્યાચલવાસની કહેશે, બોલીએ વિંધ્યાચલવાસની માતી. વળી દુર્ગમ નામનો રાક્ષસ આ જગતને હેરાન કરશે, દેવોને હેરાન કરશે, ઋષિઓને હેરાન કરશે, એટલે હું દુર્ગાનું રૂપ લઈ એનો નાશ કરીશ અને લોકો મારી જય જયકાર કરશે, બોલ દુર્ગા માતા. વળી આ રાક્ષસો ચંડમુંડ પાસા જન્મશે, હું એનો નાશ કરીશ, લોકો મારી ચામુંડા થઈને પૂજા કરશે. અરુણ નામનો રાક્ષસ કોઈથી મરશે નહીં ત્યારે હું 6 પગવાળી ભમરીનું રૂપ લઈશ. આ જે છે ભમરી 3 પ્રકારની, એક મધમાખી નાની, એક મોટી. આ મોટી છે ને એ માનું રૂપ છે. એ પવિત્ર જગ્યા હોય ત્યારે મારા મંદિરમાં કોઈ આભરશેટવાળી બાઈ આવે એટલે ખબર નહીં ક્યાંથી માખ્યો આવે, એને જ વળગે. પછી મારે પાલારામ મહાદેવ છે, એટલો મોટો મેળો લાગે નવરાત્રિમાં, શ્રાવણ મહિનામાં એટલી પબ્લિક આવે, પણ કોઈ ખીચા કાતરું, કોઈ બેન દીકરીની મશ્કરી કરનારો કે કોઈ બેન દીકરી આભરશેટવાળી હોય એટલે માખ્યો બહુ આવે. એ પવિત્ર જગ્યાએ રે, તમે જોયું છે પાણાના પાણીના ટાંકા હોય, ક્યાંય પાણીનું હોય, ક્યાંય ઠંડક હોય, કોઈ ઘોંઘાર ઝાડ હોય એનો વાસ હોય, પવિત્ર જગામાં બહુ રહીએ. હું 6 પગવાળી ભમરીને રૂપ લઈ અને અરુણ નામના રાક્ષસનો નાશ કરીશ અને જગતમાં મારું નામ ભામરી પડશે. ઉત્તર પ્રદેશમાં ભામરી માતાનું મંદિર છે. અને જ્યારે આ કર્ણ નામનો રાક્ષસ કોઈથી નહીં મરે ત્યારે કર્ણના રૂપે આનો નાશ કરીશ અને જગતમાં મારી જય જયકાર થશે, બોલીએ કર્ણી માતી. ત્યારે રાજસ્થાન જાવ ને તો પાલીની આગળ કર્ણી દેવીનું મંદિર છે, એટલા બધા ઉંદર છે બચ્ચુ બાપુ, કરોડો સફેદ લાલ કાળા, અને જે આ મંદિરમાં જાય એના માથે ચડી જાય, આખા શરીરમાં ફરે પણ કોઈ હલે નહીં, અને એ પ્રસાદ ખાય. અને આ જગદંબાના શરીરમાં આખો આ ઉંદડાથી ભરેલું, એક ઉંદડું મરતું નથી. મેં તો આપ જાણો ઉંદડું મરે તો ભલે થઈ જાય સાહેબ. આ કરણીમાં ત્યાં કાગડાઓ જાતા નથી, નહીં તો કાગડો ક્યાંય જાગાનો રહે નહીં. એનું નામ છે કરણીમાં, જ્યાં જગદંબા સાક્ષાત બિરાજમાન છે, બોલીએ કરણી માતાજી. આવી રીતે જ્યારે જ્યારે રાક્ષસો પેદા થશે ત્યારે કોઈનો કોઈ રૂપ લઈ અને હું નાશ કરીશ. હે દેવતાઓ, મારી જે આ કથા સાંભળશે ચૈત્ર મહિનામાં, આસો મહિનામાં જે મારો આ પાઠ કરશે, ચંડી પાઠનો બ્રાહ્મણો દ્વારા કરશે યા પોતે કરશે, બ્રાહ્મણને ભોજન કરાવશે, કન્યાને ભોજન કરાવશે, કન્યાનું પૂજન કરશે, એના દુઃખ અને દારિદ્ર્ય હું દૂર કરીશ. કોઈ એક ટાઈમ ભોજન કરીને, કોઈ ફરાળ કરીને, મારા નવરાત્રિના જે વ્રત કરશે એના બધાય દુઃખ દારિદ્ર્ય હું દૂર કરીશ. જે લોકો પોતાના ઘરે અથવા મંદિરમાં મારા નામનો યજ્ઞ કરે છે, મને યજ્ઞ બહુ ગમે, મને યજ્ઞ બહુ વાલો સાહેબ. આપણા ગુજરાતમાં જ ખબર નહીં, બધા ખાલી 8મે કરશે, કાં તો આસો સુદ 8મ હોય કાં ચૈત્ર 8મ હોય. ત્યારે ઉત્તર પ્રદેશ બિહાર પંજાબમાં રોજ યજ્ઞ એટલા થતા હોય, અત્યારે બ્રાહ્મણ તમને મળે નહીં સાહેબ, એટલા બધા યજ્ઞ થતા હોય. એટલા માટે ઉત્તર પ્રદેશમાં તમે જુઓ 12 મહિના હરિયાળી હરિયાળી હરિયાળી, એટલા વંસલો જંગલો, એટલા ફળ ફૂલ સાહેબ. અહીંયા આપણે 100 રૂપિયે સફરજન ખાઈએ, તમને 5 રૂપિયે ત્યાં પેટી મળે સફરજનની, એટલા સસ્તા ફળ ફૂલ બહુ થાય, કારણ કે ભગવતીનો યજ્ઞ. અને ભગવતી કહે છે યજ્ઞ કરવાથી વરસાદ થાય છે, આ યજ્ઞ ઓછા થયા એટલે વરસાદ બંધ થયા.
જે કોઈ યજ્ઞ બરાબર કરે તો સમયે જ વરસાદ થાય. હવે યજ્ઞ બંધ થયા એટલે ક્યારેક ઉનાળામાં વરસાદ થાય ને, શિયાળામાં થાય ને, ચોમાસામાં ન થાય, આવું થવા લાગ્યું. યજ્ઞથી વરસાદ થાય છે, વરસાદથી અન્ન થાય છે, અને અન્નથી બધાની ઉત્પત્તિ થાય છે સાહેબ. માટે યજ્ઞ કરો, તમારા ઘરે તમારો ધર્મ છે ગિરસ્ત્રીને, ખાસ આવા દિવસોમાં યજ્ઞ કરવા જોઈએ. ન કરો તો આવા કોઈ મંદિરમાં થતા તો બેસવું જોઈએ સાહેબ, તમારો ધર્મ છે. યજ્ઞ કરવાથી કેટલા જીવોને સુખ મળે છે, કેટલું પ્રદૂષણ દૂર થાય છે, કેટલા ઝેરી જંતુઓ મરે છે, કેટલી રાક્ષસ વૃત્તિ શાંત થાય છે. યજ્ઞમાં બહુ તાકાત છે, યજ્ઞ પરમાત્માનું રૂપ છે. ભગવાન પોતે બોલ્યા છે, બ્રહ્મા અર્પણમ બ્રહ્મવી બ્રહ્માગ્નો બ્રહ્મણા ઉત્તમ બ્રહ્મેન તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. યજ્ઞ હું છું, હોમનારો હું છું, હું જ ઘી છું, હું જ તલ છું, હું જ હોમવાની આહુતિ છું, અને યજ્ઞ કરનારો પણ હું છું. જે યજ્ઞ નથી કરતો, જે દાન નથી કરતો, હે અર્જુન, એને બીજો જન્મ માનવનો નથી મળતો. ગીતાનો 17મો અધ્યાય વાંચજો. ગીતા એટલે ભગવાનની વાણી. તમે યજ્ઞ ન કરો તો યજ્ઞના કેટલા પ્રકાર છે, માળા કરો આ જપ યજ્ઞ છે, કોઈને ભોજન કરાવો ભોજન યજ્ઞ છે, દાન કરો દાન યજ્ઞ છે, કથાનું શ્રવણ કરો કથા યજ્ઞ છે, મૌન રાખો મૌન યજ્ઞ છે, કોઈને મદદ કરો તો ફલ યજ્ઞ છે, ઘણા પ્રકારના યજ્ઞ છે. પણ જે અગ્નિમાં હોમાય છે એ દેવતાને મળે. કાંઈ ન કરો તો બ્રાહ્મણને જમાડો, બ્રાહ્મણને જમાડો એટલે જગદંબા ત્રુપ. બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે, ભગવાનના મુખમાંથી બ્રાહ્મણોને અગ્નિ નીકળ્યા છે. ક્ષત્રિય ભગવાનની ભુજા છે, વૈશ્ય ભગવાનના ખેડૂત છે, શુદ્ર એ ભગવાનના સેવક છે. આમાં કોઈ જાતપાત નથી સાહેબ, ખાલી વર્ણ વિકાર છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એટલે હહોરી નાતમાં લગ્ન કરવા માટે આ ખાલી જાત બનાવી છે, બાકી ભેદભાવ માનવા માટે નહીં. આ હલકો છે ને આ ઊંચો છે ને આ નીચી જાત છે એવું નથી, એ તમારામાં હોય છે. મંદિરોમાં ધર્મસ્થાનમાં નથી હોતું સાહેબ. આ જખરાપીનની જગ્યામાં તમે જુઓ ક્યાં ક્યાંથી કેટલું કેટલું આવે, કેટલા માણસો આવે છે, કોને ખબર કઈ કોણ જાતનો છે. ધર્મ જગ્યામાં જાતપાત નથી હોતી. સત્તાધાર જતા રહ્યો, બગદાણા જતા રહ્યો, પાળિયા જતા રહ્યો, વીરપુર જતા રહ્યો, ચલાળા જતા રહ્યો, ચિત્રા જતા રહ્યો, સત્તાધાર જતા રહ્યો, જેટલા ધર્મ સ્થાન જ્યાં રોટલો મળે છે ત્યાં કોઈ જાતપાત નથી સાહેબ, ત્યાં કોઈની જાત પૂછવામાં નથી આવતું અને હોતી પણ નથી સાહેબ. આશરો એને કહેવાય, બધા એને આશરો મળે, આશ્રમ એને કહેવાય, જગ્યા એને કહેવાય, બધા એનો સમાવેશ થાય, મંદિર એને કહેવાય, બધા એને રોટલો મળે, ધર્મસ્થાન એને કહેવાય જ્યાં કોઈ જાત પાત ઊંચ નીચ ન હોય. પરબ વાવડીમાં જતા રહ્યો સાહેબ, જેટલા આપણા દેશમાં અન્નક્ષેત્રો ચાલે ત્યાં કોઈ જાત, અન્નક્ષેત્રનો અર્થ જ આ છે, કોઈ જાત પાત નહીં, કોઈ પાસ નહીં, કોઈ પૈસો નહીં. હા, તમારો ધર્મ છે આપવું, કારણ કે તમારાથી ચાલે છે, ચલાવે છે ભગવાન, પણ નિમિત્ત તમને ને મને બનાવે છે. ઈશ્વર કહે છે તમે એક રૂપિયો વાપરશો એક રૂપિયો કેટલાના પેટમાં જશે સાહેબ, દસ નાખશો કેટલાના શરીરમાં ઉઠશે સાહેબ. તમે જેવું દાન કરશો એવું ફળ આપશે. એક ડોશીમાં શ્રાવણ મહિનામાં રોજ શિવના મંદિરે જાય, કેળા વાળો આમ ઉભો હતો, તે ડોશી પૂછે આ કેળા કેટલા રૂપિયાના, કે માજી આ 12 રૂપિયા ડઝન છે, આ 100 રૂપિયા ડઝન છે, આ 5 રૂપિયા ડઝન, આ 3 છે. તો કે 3 વાળા કે પણ આ માતાજી ગળી ગયા છે હાથમાં નહીં, કે મારે ક્યાં ખાવા, શંકરને ચડાવવા. એ ગળી ગયેલા કેળા શંકરને ચડાવવા, વળી પાછા કે હે મહાદેવ મને છોકરો આપજો, તે ભગવાને છોકરો આપ્યો ગળી ગયેલો. એટલે શિવ પાસે કેવા લાગી, ક્યારે રે પ્રભુ આવો, ભગવાન કે જેવા તારા કેળા એવા તારો છોકરો, તું જેવો. એટલા માટે ભગવાન કહે છે, કોઈ હરિદ્વાર ગયા ગંગા સ્નાન કિયા, સ્નાન કરતે હુએ
माता पिता की सेवा करी तो नहीं डाले से क्या। माता पिता की सेवा करी तो नहीं से क्या। कभी भूखे को भोजन कराया नहीं, दान लाखों का करने से क्या फायदा। कभी कराया नहीं, दान लाखों का करने से क्या फायदा। कर्म अच्छा करेगा वो बल पाएगा, बुरा कर्म करेगा वो पछताएगा। साया नहीं बाद आंसू बहाने से क्या। कभी रोते हुए तो साया नहीं बाद आंसू बहाने से क्या फायदा। कोई मंदिर गया और दर्शन किया, दर्शन करते हुए खाया नहीं बाद मंदिर में जाने से क्या। मैंने कथा सुनी, मैंने सत्संग किया, मैंने ज्ञान लिया और जीने का। सत्संग सुना मैंने कान दिया ना ज्ञान दिया। कभी भूखे को भोजन कराया नहीं, बाद लाखों का करने से क्या। भक्त संकट में आवे तो मैं क्या करूं। भगवान कृष्ण बोले हे अर्जुन, भक्त संकट में आए तो मैं क्या करूं। मेरी माया में फंस कर रोता रहे, कोई मुझे भूल जावे तो मैं क्या। कोई माने न माने तो मैं क्या करूं। मैंने वेदों का ज्ञान सुनाया तुम्हें, कोई माने न माने तो मैं क्या करूं। कर्म करना मनुष्य का कर्तव्य है, उन्हें जो कुछ मिले वो कृपा मेरी है। कर्म મારો ખાલી કર્મ કરવાનો છે, આપવાનો મારે। ભગવાન બોલ્યા એ મેને ગીતા વા જ્ઞાન સુનાયા તુજે, કોઈ માને ન માને તો મેં ક્યા કરું। મેને ગીતા કા જ્ઞાન સુનાયા તુજે, કોઈ માને ન માને તો મેં ક્યા કરું। કર્મ અચ્છા કરેગા
फल पाएगा, बुरा कर्म करेगा वो पछताए। बोलिए जगदम्बे अम्बे माता, भगवान शिवे माता जी ने स्तुति करी। आज जुड़िया मैं वरदान मांगवानु कहू महादेव, हे भोले बाबा, हे दया के सागर, करुणा के अवतार, आपकी जो इच्छा हो मांगो। भगवान भोलेनाथ ने कहूं, जहां आपकी कथा हो मैं सदा कथा सुनता रहूं। शिव ने कथा बहु वाली साहब, कोई कथा करतू हो हनुमान रूप ले ना आवी, गम्मे तेवी कथा हो साहब, मांगो तुम्हारी इच्छा हो। भगवान ने कहूं, हवे कहीं नहीं। जगतमय नारायण ने कहूं, हे विष्णु, तुम्हारी शु इच्छा। बोले बस हे भगवती, जहां तुम्हारी कथा होए हूं पण बेसीन सांभळू। भगवती तथास्तु कीधुं। एटला माटे नारदे भगवान ने पूछ्यु के तमे क्या रहो छो, वैकुंठमां, क्षीरसागरमां, रूपियावाळाना घरमां क्या रहो छो? त्यारे भगवान बोल्या, नाहं वसामि वैकुंठे, योगिनां हृदयेन च, मम भक्तानि गायन्ति तत्र प्रतिष्ठ नारद। हे नारद, मैं जगदम्बानी पासे वरदान मांग्यू छे, माने वचन आप्युं छे, हूँ वैकुंठमां नथी रहेतो, યોગીઓના ઘરમાં નથી રહેતો, તપસ્વીઓના હૃદયમાં નથી રહેતો, રૂપિયાવાળાના ઘરમાં નથી રહેતો, તો જ્યાં મારી કથા થતી હોય, કોઈ પણ મારી કથા કરતું હોય, જગદંબાની કથા કરતું હોય, હું ગમે તે રૂપ લઈને ત્યાં સાંભળું છું। યાદ રાખજો, મારા બાપ તમારી વચમાં પરમાત્મા બેઠો છે, ન તો તમે એટલા શાંતિથી બેહો જ નહીં બાપ, આપણા ડાયરો હોય તો અંશે કોઈ બીડી પીવે સાહેબ, અહીં બહુ મર્યાદા રાખવી પડે, આ ડાયરો નથી કથા છે, ડાયરામાં કોણ હકણો રહે, કરવો જોઈએ, હું એનો વિરોધી નથી, હું કોઈ ચીજનો વિરોધી, આ વ્યાસગાદી છે, અહીંથી કોઈના વિરોધમાં બોલવાનો નહીં, કોઈના વિરોધમાં કોઈ વિરોધ નહીં સાહેબ, પણ આ મર્યાદાની કથા છે। બ્રહ્માને કહ્યું, દેવ તમે માગો, ભલે બસ 24 કલાક તમારી માળા, તમે જુઓ બ્રહ્મા 24 કલાક માળા કરતા હોય, શિવ 24 કલાક ધ્યાન કરતા હોય, ભગવાન કથામાં હોય સાહેબ। દેવતાઓને કહ્યું, તમે માગો। દેવતાએ કહ્યું, માં રાત દિવસ તારી ભક્તિ કરીએ, માં જન્મ જન્મ તમારી ભક્તિ મળે, અમને માનવનો જન્મ મળે તો ભારતમાં મળે, અને તારી ભક્તિ કરીએ, અને ભગવાન પાસે આવું જ મંગાય સાહેબ, બીજું કઈ મંગાય જ નહીં। ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, માતાજી એવો માગો, હે જગદંબા, તારું ભજન કરતા કરતા, તારી સેવા કરતા, હે મા, જગદંબા તારી સેવા કરો, મારી આંખોથી માતા તારા દર્શન કરો, अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।